नमस्कार वीटीवी न्यूज साथे आपनी साथे जोहिए सौथी पहला वात सरहदी सुरक्षा ने लई कच्छ जिला तंत्र नो जे महत्वनो निर्णय रिमोट कंट्रोल थी चालता ड्रोन क्वाडकॉप्टर पावर्ड एरक्राफ्ट पर प्रतिबंध लगावामां आव्यो। सेना अने सुरक्षा एजेंसीओ ने कैम्पनी गुप्तता ने ध्यान में राखीने आ निर्णय लेवामां आव्यो छे। निर्णय अंगे जिला मेजिस्ट्रेटे जाहेरनामू बहार पाड़ी आ बाबते जाण करी छे। जमीन अने दरियाई जर्सीमांथी पाकिस्तान थी जोड़ायेलू छे कच्छ, त्यारे आतंकी घुसवाना एलर्ट ने पगले हाल कच्छ सरहद पर चापतो बंदोबस्त गोठवी देवामां आव्यो छे। जिला मजिस्ट्रेटे आ बाबते लईने जाहेरनामू बहार पाड्यु छे। पावर्ड एरक्राफ्ट पर नहीं उड़े तो आ साथे ड्रोन पर पण प्रतिबंध लगावामां आव्यो छे। कच्छ जिला तंत्रनो आ निर्णय छे। कच्छनी सरहदनी सुरक्षाने लईने आ निर्णय करवामां आव्यो छे। आ निर्णय अंगे जिला मजिस्ट्रेटे जाहेरनामू बहार पाड़ीने जाण करी छे। दरियाई अने जर्सीमांथी पाकिस्तान जर्सीमा अने जमीनी सीमा बन्नेथी पाकिस्तान जोड़ायेलू छे, त्यारे रिमोट कंट्रोल थी चालतू ड्रोन नहीं उड़ावी शकाय। तो आ साथे पावर्ड एरक्राफ्ट पण नहीं उड़े, क्वाडकॉप्टर पण नहीं उड़े। आतंकी हुमलाना इनपुट ने पगले आ एलर्ट आपवामां आव्यो छे। कच्छ जिला तंत्रए हाल तो तमाम जग्याओ पर चापतो बंदोबस्त गोठवी दीधो छे। आज विषय वधु वातचीत करवा माटे संवाददाता भरत अमारी साथे फोन लाइन पर जोड़ाया छे। भरत, वात करवामां आवे तो आतंकी हुमलाना इनपुट मळ्या छे, केवी रीते इनपुट मळ्या ने सुरक्षा ने लईने हाल त्यां शुं गतिविधिओ? જોઈ ચોક્કસથી કહી શકાય કે કચ્છ સરહદ એટલે પાકિસ્તાન થી નજીક આવેલો જિલ્લો છે, જ્યાં કને દરિયાઈ અને જે જમીન માર્ગે બંને જે સરહદ છે તે પાકિસ્તાન ની નજીક આવેલી હોવાથી આઈબી ના એલર્ટ ના ભાગ રૂપે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પડાયું છે, જેમાં સરહદી કચ્છ જિલ્લા ની અંદર ડ્રોન કેમેરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચોક્કસથી કહી શકાય કે કચ્છ જિલ્લામાં આવેલા અનેક મહત્વના સેનાના અથવા વાયુ દળના આઈબી ના એલર્ટ બાદ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર સુરક્ષા એજન્સી સતર્ક બની છે અને ચાપતો બંદોબસ્ત સરહદ પર ગોઠવી દેવામાં આવ્યો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો આતંકી હુમલાના ઇનપુટ છે, જમીન અને દરિયાઈ સીમા બંને પર હાલ તો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો આ તરફ ગાંધીનગરના વીઆઈપી રોડ પર પોલીસ પેટ્રોલિંગ વધારાયું છે। મંત્રીઓ અને અધિકારીઓની અવર જવરના રસ્તાઓ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। વીઆઈપી રોડ પર લોકોની અવર જવર વધુ હોવાથી પેટ્રોલિંગ વધારાયું છે। સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ પેટ્રોલિંગમાં વધારો કરાયો છે। નવા સચિવાલયની સામે આવેલો છે વીઆઈપી રોડ, ત્યાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ પેટ્રોલિંગ વધારાયું છે। ગાંધીનગર વીઆઈપી રોડ પર પોલીસ પેટ્રોલિંગ, મંત્રીઓ અને અધિકારીઓની અવર જવરના રસ્તાઓ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ પેટ્રોલિંગમાં વધારો કરાયો છે। એક તરફ કચ્છની સરહદ ઉપર પણ વધારો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ગાંધીનગર પણ હાલ તો પોલીસ છાવણીમાં ફેરવાયું છે। અલગ અલગ જગ્યાઓ પર પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, ખાસ કરીને વીઆઈપી રોડ પર લોકોની અવર જવર વધુ હોવાથી આ પેટ્રોલિંગ વધારાયું છે। સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ પેટ્રોલિંગમાં વધારો કરાયો। એક તરફ કચ્છની સરહદ પર કે જ્યાં ઇનપુટ મળ્યા છે આતંકી હુમલાના, ત્યાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। સંવાદદાતા રાજેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। રાજેન્દ્ર, ગાંધીનગરના વીઆઈપી રોડ સહિત અલગ અલગ જગ્યાઓ પર પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે, શું વિગતો? જી, ખાસ કરીને વાત કરીએ તો જે ગાંધીનગરનો ગેટ નંબર 3 અને ગેટ નંબર 2 ગેટ નંબર છે, ત્યાં વીઆઈપી રોડ છે, ત્યાં મોટી સંખ્યામાં યુવાનો ત્યાં આવતા હોય છે, ત્યાં બેસે છે અને કઠણગી હાલતમાં ત્યાં યુવાનો બેસતા હોય છે। એના કારણે 2 આઈએએસ અધિકારીઓએ પોલીસને ફરિયાદ કરી હતી અને ત્યારબાદ સેક્ટર 7 પોલીસ દ્વારા ત્યાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। ખાસ કરીને જાહેરમાં જે રીતે યુવાનો જે હરકતો કરતા હોય છે તેને લઈને આઈએએસ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને હવે પેટ્રોલિંગ વધારી અને ત્યાં જે યુવાનો બેસવા માટે આવ્યું છે તેને રોકવાનો પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે।
बिल्कुल, तमाम जानकारी बदल आभार। तो हाल तो वीआईपी रोड सहित अलग अलग जगह पर पेट्रोलिंग वधारवामां आव्यो छे। निवात हवे गुजरातना वरसादनी। हवामान विभागे आज राज्य में भारे वरसाद की आगाही करी। हजू पर वेलमार्क लो प्रेशर सिस्टम यथावत है। आज बनासकांठा दाहोद पाटण में भारे वरसाद पड़ सके। अत्यार सुधी राज्य में 87% वरसाद नोंधायो। उत्तर गुजरात में सारो वरसाद रह्यो। दक्षिण गुजरात सौराष्ट्र कच्छ उत्तर गुजरात में सारा वरसाद खेडूतों ने फायदो थयो। तो आवतीकाल राज्य में वरसाद में घटाड़ो नोंधाशे। थोड़ा दिवस सुधी वरसादी सिस्टम फरी बने तेवी शक्यताओ ओछी छे। वेलमार्क लो प्रेशर सिस्टम यथावत छे। बनासकांठा दाहोद अने पाटण में सतत वरसाद वरसी रह्यो छे। त्यारे आवतीकाल राज्यभर में वरसाद घटशे ते प्रकारनी हवामान विभाग की आगाही छे। आवनारा चार दिवस में नहिवत वरसाद पड़शे। अभी वो वेलमार्क लो प्रेशर ही है एंड अभी है नॉर्थ ईस्ट राजस्थान एंड एडजॉइनिंग नॉर्थ वेस्ट एमपी एंड साउथ वेस्ट उत्तर प्रदेश के ऊपर है एज ए वेलमार्क लो प्रेशर एरिया। वहाँ से एक ट्रॉफ जो है हमारा गुजरात रीजन को आ रहा है बिटवीन 3.6 एंड 4.5 किलोमीटर एसएल। एंड इसके लिए कल जैसे लास्ट 24 आवर्स में जैसे हमारा प्रेडिक्शन के हिसाब से नॉर्थ गुजरात में बहुत अच्छा बारिश हुआ। हैवी टू वेरी हैवी रेनफॉल हुआ है एंड वाइड स्प्रेड रेनफॉल हुआ है गुजरात रीजन में। सौराष्ट्र कच्छ में फेयरली वाइड स्प्रेड रेनफॉल हुआ है। तो आज हम एक्सपेक्ट करेंगे आज रेनफॉल का इंटेंसिटी थोड़ा कम हो जाएगा क्योंकि सिस्टम थोड़ा ऊपर चला गया है। ओके, हम एक्सपेक्ट करेंगे कि आज भी नॉर्थ गुजरात में जैसे मान लीजिए बनासकांठा पाटन साबरकांठा मेहसाणा ये सब डिस्ट्रिक्ट में एक आधा जगह में हैवी रेनफॉल होने का संभावना है। वर्षो शहेरना अनेक विस्तारों में पवन साथे वरसाद छे। रावपुरा मांजलपुर अकोटा कारेली बाग में वरसाद वरस्यो छे। आ साथे समा सयाजीगंज नजीकना विस्तारों में पण वरसाद वरस्यो छे। शहेरना अनेक विस्तारों में पवन साथे वरसाद छे। त्यारे वडोदरा में फरी एक वखत मेघाए मेहर करी छे। जो कि थोड़ा समय पहला ज वडोदरा में सतत 24 कलाक में 18-20 जे इंच जेटलो वरसाद पड्यो हतो ने जेने कारणे बे दिवस सुधी वडोदरावासीओ फसाया हता। विराम बाद वडोदरामां फरी आजे वरसादनी शरूआत थई छे। ગઈકાલ રાત્રિથી ધીમી ધારે વરસી રહેલો વરસાદ અત્યારે સાંજના સમયે ધીમે ધીમે વધી રહ્યો છે। વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વરસાદના કારણે નીચાણવાળા જે રસ્તાઓ છે ત્યાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે। આ ઉપરાંત ઓફિસથી અને સ્કૂલોથી ઘરે જતા જે બાળકો છે જે નાગરિકો છે એમને પણ અત્યારે ઘરે જવાની મુશ્કેલી થઈ રહી છે। ખાસ કરીને સાંજના સમયે વરસાદ શરૂ થયો છે। આવી જ રીતે અઠવાડિયા પહેલા જે પૂરની પરિસ્થિતિ વડોદરામાં સર્જાઈ હતી એની ફરીવાર વડોદરાવાસીઓને યાદ આવે એવી રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। તો ભરૂચમાં શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। દિવસે શહેરમાં સતત છૂટો છવાયો વરસાદ થયો છે। વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ભરૂચમાં પણ સતત વરસાદ જોવા મળ્યો, છૂટો છવાયો વરસાદ થયો છે। તેમ છતાં પણ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા જેના કારણે લોકોને આવન જાવનમાં પણ તકલીફ પડી। પાટણમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। હારી શહેરમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પાણી ભરાયા। શાળા અને મકાનોમાં પાણી ઘૂસી જતા ભારે સ્થાનિકોને હાલાકી પડી છે। હારીજમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો 4 ઇંચ જેટલો વરસાદ પડતા પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી। મહીસાગરના લુણાવાડામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદની સ્થિતિને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। 3 રેસ્ક્યુ બોટ સાથે ટીમ તૈનાત કરાઈ। ઉપરવાસમાં ભારે વરસાદથી કડાણા ડેમમાં જળસ્તર સતત વધી રહ્યું છે। કડાણા ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। મહી નદીમાં પાણી છોડાતા નદી બંને કાંઠે વહી રહી છે, જેને લઈને નદી કિનારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે।
एलर्ट ने पगले एनडीआरएफ टीम ने रेस्क्यू नी साधन सामग्री साथे तैनात करवामां आवी। साबरकांठा जिल्ला में धोधमार वरसाद वरसी रह्यो छे ने हवामान खाताए पण आगाही करी छे के हजू पण धोधमार वरसाद पड़ी शके छे। हिम्मतनगर ना हाथमती वेस्ट वियर में पण पानी नी आवक में धरखम वधारो थयो छे। केनाल में 350 क्यूसेक पानी छोड़वामां आवी रह्यु छे। तंत्र द्वारा नीचाणवाळा विस्तार में एलर्ट आपवामां आव्यो छे। हाथमती नदी में पानी नी आवक थई छे। नीचाणवाळा विस्तार में एलर्ट करवामां आव्या। અત્યારે 8 કેજી વધ્યું છે, 8 ફૂટ જેટલું, અને કેનાલમાં 750 જેવું છોડવામાં આવ્યું છે કે નીચાણવાળા ભાગમાં જે ગામડાઓ છે એમને આવી રહ્યા ચાલે આપણે તો કોઈને કેનાલ ઉપર આવર જવર કરવી નહીં। साबरकांठा जिला में समग्र वरसाद माहौल सर्जायो छे। त्यारे बात करिए तो हाल उपरवासना वरसादना कारणे समग्र नदीओ नाळाओ ओवरफ्लो थया छे। कोजवे में भी पाणी फरी रह्या छे। खास करीने वात करीए जे आ हिम्मतनगर में हाथमती नदी छे, हाथमती नदी में उपर भारे वरसाद होवाना कारणे हाल केनालनी अंदर 350 क्यूसेक जेटलुं पाणी छोड़वामां आवी रह्युं छे अने समग्र ओवरफ्लो विस्तार में पाणीनो माहौल सर्जायो छे। खास करीने एलर्ट तंत्र द्वारा एलर्ट आपवामां आव्युं छे के नीचाणवाळा विस्तार में जवुं नहीं अने ઉપરવાસનો ભારે વરસાદના કારણે આજે અતિ ભારે વરસાદ સર્જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે। સંદીપ પટેલ, વીટીવી ન્યૂઝ, સાબરકાંઠા। કાલોલના કરાડ જળાશયની જળસપાટીમાં વધારો થયો છે। કરાડ જળાશયની ભયજનક સપાટી 140.8 મીટરમાં વધારો થયો। નવાનીની આવક થતા આ જળસપાટી 139.20 મીટરે પહોંચી। કરાડ જળાશયની જળસપાટી વધતા 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। નદીકાંઠા નજીક ગ્રામજનોને મામલતદારે એલર્ટ કર્યા છે। साबरकांठा जिले में उपरवास में भारी वरसाद ने लेकर खेड़वा डेम में 1900 क्यूसेक जितना वधु पानी की आवक थी और डेम में 1200 क्यूसेक पानी ने हरणाम नदी में छोड़वामां आव्युं। जेत्या नदी बे कांठे वहती थी है तेने जोवा लोकोना टोळे टोळा उमटी पड़ा है। तंत्र द्वारा कोई ने नदी विस्तार में न जवानी सूचना आपवामां आवी छे। तो जामनगर में देवुभाना चौक हरणाम नदी में हाल तो साबरकांठा में पानी छोड़ायू है त्यारे खेड़वा डेम में वधु पानी की आवक थई छे। आवनारा समय में वधु वरसाद पड़शे। उपरवास में जो वरसाद पड़ो तो अहींया पानी की आवक वधी शके छे, जेनाथी आसपासना गामों ने पण एलर्ट करवामां आव्या छे। जामनगर में देवुभाना चौक विस्तार में बेमाड़ू एक मकान धराशायी थी गयु। मकान में समारकाम दरमियान मकान की छत धराशायी थी गई। आ मकान नीचे 7 लोग दबाया था जेमा 4 लोगों बचाव करवाने बेना मौत थी गया है। एक व्यक्ति दबायेलो है, बाहर काढ़वा राजकोट डिजास्टर ने फायर की मदद मांगवा। 10 वर्ष जूना मकान में आ समारकाम चाली रह्यो हतो। मात्र एक ईंटनी चार दीवाल पर बेमाड़ खड़की दीवाया होवाथी आ घटना बनी होवानुं अनुमान लगावामां आवी रह्युं छे। अचानक मकान धराशायी थवाथी स्थानिकों द्वारा बचाव की कामगिरी हाथ धरवामां आवी। जो कि घटना की जांच थता फायर ब्रिगेड पुलिसे घटना स्थले पहुंची आगळनी कार्यवाही हाथ धरी छे। જામનગર શહેરમાં દેવભાના ચોક વિસ્તારમાં ટીંબાફરી વિસ્તારની અંદર આજે અનવર શંકર નામનું જે મકાન માલિક હતો એ રિપેરિંગ કામ કરતા હતા, એ દરમિયાન મકાન જે ધારાશાયી થઈ ગયું, લગભગ 3 જણા અંદર લગભગ એ પરિસ્થિતિ એવી છે, કદાચ એની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને એકાદ બે માણસો નીકળી ગયા અને 3 માણસો ડટાયેલા પડ્યા છે અને એ મકાન પણ જર્જરિત હાલતમાં હતું નહીં। રિપેરિંગ કરતા એ દરમિયાન જે કાંઈ કારણ હોય, કારણ ટેકનિકલ કારણ હિસાબે મકાન પડી ગયું અને અમને તરત માહિતી મળતા તાત્કાલિક આ સ્થળે પહોંચી ગઈ અને તમામ જામનગર શહેરની ટીમોને લગતા ડિપાર્ટમેન્ટ તમામનું ધ્યાન દોરી તાત્કાલિક ટીમો મંગાવેલ છે અને રાહતની કામગીરી પણ ચાલુ છે અને લોકોને વ્યવસ્થા રહેવા માટેની વ્યવસ્થામાં અમે 12:30 બજેની અંદર વ્યવસ્થા પણ કરી આપેલ છે। આ તરફ સુરત શહેરમાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝ રમાશે। ભારત દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે T20 ક્રિકેટ મેચ રમાશે। સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ શ્રેણી 25, 27 અને 30 સપ્ટેમ્બરે 3 અને 5 ઓક્ટોબરના દિવસે આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર 12 પીચ તૈયાર કરાઈ। લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમમાં 8000 દર્શકો સમાવવાની ક્ષમતા છે। કામ ચલાવ ધોરણે બેઠક ક્ષમતા વધારીને 20000 કરાવાઈ છે અને આ મેચ રમાશે। ભારત દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ વચ્ચે 5 T20 મેચ રમાડવામાં આવશે। લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર આ મેચ રમાવાની છે। કામ ચલાવ ધોરણે આ બેઠક
क्षमता वधारवामां आवी छे, जे 8000 ना बदले 20000 करवामां आवी छे। सूरत में पहली वक्त आंतरराष्ट्रीय T20 मैच रमाशे। तो सूरत शहर में प्रथम वक्त इंटरनेशनल क्रिकेट सीरीज रमावा जई रही छे। भारत अने दक्षिण आफ्रिका नी महिला टीम वच्चे T20 क्रिकेट मैच रमाशे। आ मैच रमाशे 25, 27 અને 30 સપ્ટેમ્બર, આ સાથે 3 અને 5 ઓક્ટોબર ના દિવસે પણ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે મારી સાથે। શૈલેષ, વાત કરવામાં આવે તો સુરતમાં પહેલી વખત આંતરરાષ્ટ્રીય T20 સિરીઝ રમાવા જઈ રહી છે, શું વિગતો? ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમની 5 ઇન્ટરનેશનલ જે T20 મેચો છે એ પ્રથમ વખત સુરતમાં યોજાવા જઈ રહી છે। સુરત માટે એક આ અનેરો અવસર ગણી શકાય। સુરતનું જે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ છે, સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન સંચાલિત, ત્યાં આ મેચ રમાવાની હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે। સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આ મેચ રમાવા જઈ રહી છે અને તેને લઈને સુરતમાં પણ અત્યારે ભારે ઉત્સાહ છે, કારણ કે પહેલી વખત સુરતના માં એક ઇન્ટરનેશનલ મેચ રમાવાની છે અને એક નહીં એક સાથે 5-5 T20 મેચ રમાવા જઈ રહી છે, તેને લઈને લોકોમાં આનંદ છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો અમદાવાદની SVP હોસ્પિટલમાં પાણી પડવાને મામલે હાલ પરિસ્થિતિ વધારે બગડી છે, તેને લઈને કરીશું વાત એક બ્રેક બાદ। વેલકમ બેક। અમદાવાદની SVP હોસ્પિટલમાં પાણી પડવાના મામલે કોંગ્રેસ દ્વારા સીએમ રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે। કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાએ સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે। ઇમરાન ખેડાવાલાએ સીએમને પત્ર લખી હોસ્પિટલમાં તપાસ માટે માંગ કરી હોસ્પિટલના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ કર્યો છે। હોસ્પિટલમાં પડતા વરસાદના પાણીને ગંભીર બાબત ગણાવી છે। વરસાદનું પાણી પડવાને લઈને હોસ્પિટલમાં દર્દીઓને ખૂબ મુશ્કેલી પડી રહી હોવાની વાતનો પણ તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે। 4 મહિના અગાઉ બનેલી SVP હોસ્પિટલના પોપડા ઉખડવા માંડ્યા છે, આથી ભ્રષ્ટાચાર મુદ્દે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ પત્ર દ્વારા ઇમરાન ખેડાવાલાએ કરી છે। જે રીતે આજે SVP હોસ્પિટલ જે હાલમાં જ બની છે એમાં પાણી ભરાવા જોવા મળ્યું, અગાઉ પણ કેટલુંક નુકસાન જોવા મળ્યું, તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે આમાં કોન્ટ્રાક્ટરને સાચવવા માટે ભારતીય જનતા પાર્ટીના શાસકો સાચી હકીકત નથી બતાવતા। ખરેખર આ હોસ્પિટલમાં હાડકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી છે અથવા તો ફોલ્ટ ડિઝાઇન બનાવવા હોય, તેના જ કારણે માત્ર સામાન્ય વરસાદમાં આ હોસ્પિટલમાં ચારે બાજુ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। અમદાવાદની SVP હોસ્પિટલમાં સિક્યોરિટીની દાદાગીરી સામે આવી દર્દીના સગા સાથે બાઉન્સરોએ મારામારી કરી, દર્દી સાથે જવા મામલે બોલાચાલી થતા મારામારી કરી હતી, દર્દીઓના સંબંધીઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો। મારામારીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે। SVP હોસ્પિટલના બાઉન્સરો દાદાગીરીના કિસ્સા સામાન્ય બની ગયા છે, મીડિયાકર્મીઓ સાથે પણ બાઉન્સરોએ અસભ્ય વર્તન કર્યું હતું। રોકાઈશું હાલ એક બ્રેક માટે। વાત કરીએ આગળ, સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વિક્રમજનક સ્તરે પહોંચી છે। સરદાર સરોવરની જળસપાટી 132.31 મીટરને પાર થઈ હાલ ડેમમાં પાણીની આવક 1,28,276 ક્યુસેક પહોંચી છે। ડેમના 6 ગેટ ખુલી 97,635 ક્યુસેક પાણી છોડાયું છે। 1200 મેગાવોટના રિવરબેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ ચાલુ છે। 24 કલાકમાં 30 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે। કેનાલ હેડ પાવર હાઉસના 2 ટર્બાઇન પણ ચાલુ કરાયા છે। સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર જોડાયા છે। પ્રવીણ, 132 સપાટી પર પહોંચી છે સરદાર સરોવર ડેમ, શું વિગતો? જી ડોક્ટરે જણાવ્યું કે અત્યાર સુધીની આ સૌથી મહત્વની સપાટી એ પહોંચી છે, 132.31 મીટર સપાટી સુધી પહોંચી છે। જો કે હાલમાં 6 ગેટ ખોલી 1.32 મીટર થી 6.6 દરવાજા ખોલીને હાલમાં તો પાણી નર્મદા નદીમાં વહેવામાં આવે છે અને જેને કારણે નર્મદા નદી પણ 2 કાંઠે વહી છે અને 2 કાંઠે થતા હાલમાં જે કાંઠાના ગામોને પણ સાબદા કરી દેવામાં આવ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। બુલેટિનમાં હાલ બસ આ